ગઈકાલે કોરોનાના 58 કેસ નોંધાયા છે, એમાંથી સૌથી વધારે કેસ એટલે 50% કરતાં બી વધારે કેસ. નમસ્કાર, ખબર છે .com પરથી રાજેશ શાહ. દર્શક મિત્રો, આપણે લગભગ કોરોનાને ભૂલી જ ગયા હતા અને આપણું જીવનનું યંત્રવત એકદમ શરૂ થઈ ગયું હતું અને આપણે એકદમ નોર્મલ લાઈફ જીવી રહ્યા હતા. પરંતુ ફરી એકવાર ધીમે ધીમે કોરોના માથું ઉચકી રહ્યો છે અને ખાસ કરીને માર્ચ મહિનાની અંદર આપણે જોયું કે 11 માર્ચ છે અને ગઈકાલે એ બે દિવસોએ કોરોનાના ખાસા એવા કેસ વધી રહ્યા છે. પહેલાં તો માંડ એકાદ બે કેસ આવતા હતા, આ જ્યારે કોરોનાનું એકદમ બધું પૂરું થઈ ગયું પછી માંડ એકાદ બે કેસ આવતા હતા, પરંતુ હવે અત્યારે 50ની ઉપર કેસ આવી રહ્યા છે. એટલે થોડીક ચિંતા છે કે ભાઈ પાછું પહેલાંની જેમ કંઈ કોરોના ઉપાડો નહીં લઈ લે. ગુજરાતમાં ગઈકાલે કોરોનાના 58 કેસ નોંધાયા છે, એમાંથી સૌથી વધારે કેસ એટલે 50% કરતાં બી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદની અંદર 30 કેસ કોરોનાના નોંધાયા છે એક જ દિવસની અંદર. અને આ પહેલાં 11 માર્ચે એક જ દિવસની અંદર ટોટલ આખા ગુજરાતમાં 51 જેટલા કેસ થયા હતા. બાકીના જે વિસ્તારોમાં વાત કરીએ તો એટલા બધા કેસ નથી, પરંતુ એક એક કેસ પણ ચિંતા ઊભી કરી શકે છે. રાજકોટમાં 4 છે, સુરતમાં 2 કેસ, વડોદરામાં 4 કેસ, અમરેલીમાં 3 કેસ, મહેસાણા 2, સુરત ગ્રામ્યમાં 2 કેસ, અમદાવાદ ગ્રામ્યમાં 1, ભાવનગરમાં 1, ગાંધીનગરમાં 1, ગીર સોમનાથમાં 1, પોરબંદરમાં 1 કેસ, રાજકોટ ગ્રામ્યમાં 1, સાબરકાંઠામાં 1, એમ એક એક કેસ છે. પણ સૌથી વધારે અમદાવાદમાં છે. અને દર્શક મિત્રો, અત્યારે ગુજરાતની અંદર 268 એક્ટિવ કેસ છે. એટલે કોરોનાના જે કેસ છે એ અત્યારે 268 એક્ટિવ કેસ છે અત્યાર સુધીની અંદર. એટલે આખો જે કોરોનાનો સમયગાળો ગયો એની અંદર અત્યાર સુધીમાં ગુજરાતમાં 11,047 મોત થયા છે અને એની સામે 12,00,000 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. ઘણા લોકો એવી દલીલ કરે છે કે હવે કોરોના એક ખાંસી શરદી જેવો કેસ થઈ ગયો છે એટલે એમાં આંકડામાં પડવાનો કોઈ મતલબ નથી. પરંતુ ખાલી વાત એમ છે કે એ વસ્તુ તમારી ધ્યાનમાં હોવી જોઈએ કે આ એક ફરી વખત ઉપાડો લીધો છે કોરોનાએ, તો જે થોડી સાવચેતી તમે રાખી શકો એ તમારે રાખવી જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.